નમસ્કાર, આપ સૌના હૃદયમાં બિરાજમાન માં ભગવતી અને પ્રભુ શ્રી રામને મારા વંદન. લોક સાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટ એવું કહે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય તો જ ખૂબ સરસ મજાના અને દ્વિતીય સમૂહ લગ્નની અંદર ધર્મનંદન ડાયમંડ પરિવાર આ સરસ મજાનું પોતાના કર્મચારીઓ માટેનું આયોજન કરી શકતું હોય. મહત્વની વાત એ છે કે સફળ બિઝનેસમેન, સફળ ધંધાર્થી એને કહેવાય કે જે પોતાનું તો વિચારે પણ સાથે સાથે પોતાનાથી જોડે જોડાયેલા જે વ્યક્તિઓ છે એમનું પણ વિચારે. અને ખૂબ સરસ મજાના આ માહોલની વચ્ચે કે જ્યારે કર્મચારીઓ પોતાના છે એના જીવનની અંદર થોડોક ખર્ચાની અંદર કાપ મુકાય, એના જીવનની અંદર જે સર્વોચ્ચ ઘડી એમ કહી શકાય કે લગ્ન એટલે ખૂબ વધારે ખર્ચો થઈ જતો હોય એવી ઘડી, અને એવી ઘડીની અંદર જ્યારે ધર્મનંદન પરિવાર સાથે ઊભો છે અને અનેકવિધ પ્રકલ્પોની સાથે સમાજના હિતની અંદર, રાષ્ટ્રના હિતની અંદર કામ કરી રહ્યો છે, ત્યારે સમગ્ર પરિવારને દિલથી અભિનંદન. અહીંયા સરસ મજાના 26 માયરાની અંદર મજાના લગ્નો થઈ રહ્યા છે, ત્યારે એક મજાની રામાયણના એક પ્રસંગની વાત કરવી છે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા, પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અયોધ્યા પરત ફરે છે અને 22મી જાન્યુઆરી જેવી ખૂબ સરસ મજાની અયોધ્યા શણગારી હતી એવી ખૂબ મજાની 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા છે શણગારી છે, અને ત્યારે ત્રણેય માતા જે સમક્ષ સામે ઊભા હોય એમને ત્રણેય વનવાસી જે અયોધ્યાની અંદર આવે છે એ પ્રણામ કરે છે. અને પ્રણામ કરતાં માતા કઈ કહે છે કે બેટા સીતા, શિરધ્વજ જનક મિથિલા નરેશ પણ, આપના પિતાજી પણ આવ્યા છે, જાઓ આપ એમને પણ પગે લાગીને આવો. અને જ્યારે માતા સીતા, માતા જાનકી પોતાના પિતાજીના કક્ષ તરફ જતા હોય એ સમયે માતા કૌશલ્યા, માતા કૈકેયી અને એ ત્રણેય દેવી છે એ વિચારે છે કે 14 વર્ષના વનવાસ પછી બાપ દીકરીનું પહેલી વાર મિલન થવા જઈ રહ્યું છે, શું થશે, શું શબ્દો હશે. અને એ શબ્દોને સાંભળવા માટે કે એ શબ્દો માટે ક્યાંક આપણે 14 વર્ષ માટે આપણે કારણભૂત છીએ, આપણે પણ સાથે જઈએ. અને જ્યારે માતા સીતાજી શિરધ્વજ જનકની પાસે મળવા જાય છે ત્યારે પાછળથી ત્રણેય દેવી પણ સાથે જાય છે. શિરધ્વજ જનક ખૂબ મજાના મિથિલા નંદિનીને આશીર્વાદ આપે છે, જનક નંદિનીને આશીર્વાદ આપે છે અને આશીર્વાદ આપતા કહે છે કે બેટા ખૂબ ખુશ થજો. અને બંનેની આંખની અંદર, બાપ દીકરીની આંખની અંદર આંસુ હોય એ સમયે માતા ત્રણેય દેવી હોય એ કહે છે કે અમને માફ કરી દેજો. ત્યારે જનક રાજા એવું કહે છે કે માફી તમારે નથી માંગવાની, માફી તો મારે માંગવાની છે. ત્યારે ત્રણેય દેવીઓ પૂછે છે કે શા માટે તમે એમ કહો છો કે અમને માફ કરી દો. ત્યારે શિરધ્વજ જનક મિથિલા નરેશ રાજા બોલે છે કે 14 વર્ષના વનવાસની અંદર તો પછીની વાત છે, પણ જ્યારે સીતાજીના લગ્ન થયા અને એ સમયે દુનિયાની અંદર જેટલી પણ શ્રેષ્ઠ વસ્તુઓ હતી એક એક જગ્યાએથી મેં વીણી વીણીને ચારેય દીકરીઓના કરિયાવરની અંદર મૂકી હતી, પણ બે જોડી વલકલ ન આપી શક્યો. જો એ આપ્યા હોત ને તો એ પણ પોતાના પરિવારના હોત. આવી જ્યારે ઘડી આવતી હોય ને ત્યારે એનો બાપ હોય ને એ મિથિલા નરેશ હોય, એની દીકરી હોય ને એને સીતા કહેવાનું મન થાય. દીકરીઓના જીવનમાં ખૂબ સરસ મજાનું તમે સંપત્તિ, ખૂબ મજાની કીર્તિ, ખૂબ મજાનું તમે શોધીને આપો છો, તેમ છતાંય તે જેમ સીતાજીના જીવનની અંદર સુખ દુઃખ આવ્યા હતા અને તેમ છતાંય બંને દંપતી સાથે રહ્યા હતા, ત્યારે એ 14 વર્ષનો વનવાસ હતો ત્યારે પણ ખૂબ મજાનો એ મહેલ જેવો લાગ્યો હતો. અને આટલો બધો સહન કર્યા પછી પણ જ્યારે સીતાજી ધરતીની ગોદની અંદર સમાયા ત્યારે એક મજાનો શબ્દ કહ્યો હતો, બંને હાથ જોડ્યા હતા અને પ્રભુ શ્રી રામને કહ્યું હતું, ત્વમેવ ભર્તા નચ વિપ્ર યોગ, જન્મો જન્મ મળો તો માત્ર તમે જ પતિ સ્વરૂપે મળો. અને એવી જ્યારે સીતા, એવી જ્યારે જનક નંદિની 26 માયરાની અંદર અહીંયા સરસ મજાના લગ્નોત્સવની અંદર પોતાના પરિણય બંધનની અંદર, ભવો ભવના બંધનની અંદર બંધાવા જઈ રહી છે, ત્યારે એક મજાની વાત કરવી છે. દરેક દીકરીઓના કદાચ હૃદય સુધી આ વાત પહોંચશે કે બેટા જીવન એવું જીવજો કે ચરિત્ર તમારું ઉજળું કરીને બતાવજો. તમારી સાથે જે જોડાયેલા ત્રણ કુળ છે એનું પણ જીવતર છે, એનું પણ આખું આયખું છે, એ ઉજળું કરીને બતાવજો. અને જ્યારે મહારાણા પ્રતાપ થાકીને આવતા હોય ત્યારે એના
પત્ની અજબદે પવાર એનો ઝાંખો પડી ગયેલો ચહેરો જોતા હોય અને ત્યારે એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય તો બંને હાથની તલવાર મને આપી દો, ચેતક ઘોડો મને આપી દો, મારામાં પણ હજી તાકાત છે આ મેવાડ બેઠું કરવાની. જ્યારે પત્ની તરીકે અર્ધાંગના સ્વરૂપે આવો જ્યારે હોંકારો મળતો હોય ને ત્યારે પુરુષના જીવનમાં આવનારી કોઈ પણ સમસ્યા હોય એને લડી શકવા માટે અંદરથી કટિબદ્ધ રહેતો હોય, અંદરથી મજબૂત બનતો હોય. ખૂબ સરસ મજાના અહીંયા 26 લગ્ન પૂર્ણ થશે પછી એક સરસ મજાનો સવાલ હશે અને એક ખારો સવાલ હશે કે મારી દીકરી ક્યાં. ખૂબ મજાની નાનપણથી લાડકોડથી ઉછરીને જ્યારે મોટી થઈ હોય અને દીકરીને જ્યારે સગપણની ચૂંદડી માથે લાગે ત્યારે મર્યાદા શબ્દની અંદર એ દીકરી બંધાઈ જતી હોય અને દીકરી આજે પરિવારનું, આજે સમાજનું, આજે પોતાનું આખું જીવતર પોતાનું ઉજાળીને જ્યારે બીજા પરિવારની અંદર જતી હોય ત્યારે પરિવારને પણ વિનંતી કે જેમ આપણી દીકરી સાસરે ગઈ છે એમ કોઈની દીકરી પણ આપણે આંગણે આવી છે, એ પુત્રથી પણ વધુ વાલી છે, એટલા માટે એને પુત્ર વધુ કહેવામાં આવે છે. અને જેમ દૂધની અંદર સાકર ઘોળાઈ જાય અને દૂધ મીઠું બની જાય બસ એમ દરેક પરિવાર છે એ પણ આવનારી જે ગૃહલક્ષ્મી છે, જે મહાલક્ષ્મી છે, એને પણ તમારી અંદર ભેળવી લેજો, એને પણ તમારા સ્નેહની, તમારા હૂંફની, એ પરિવારના વાત્સલ્યની એને પણ જરૂર છે. અને અંતે દરેક દીકરીઓ માટે એક નાનકડી વાત કરવી છે ત્યારે એક આશીર્વાદની સાથે કહેવું છે, બાબુલ કી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે, જા તુજકો સુખી સંસાર મિલે, માયકે કી કભીના યાદ આયે જા તુજકો સુખી સંસાર મિલે. અને દરેક દીકરીઓના છેલ્લા આશીર્વચનની સાથે મારી દીકરીઓ એટલું મજાનું જીવન જીવજો કે તમારી કુખેથી ફરીથી આ દેશને રામ શ્યામ અને ઘનશ્યામ મળે, ફરીથી આ દેશને મહારાણા પ્રતાપ જેવા દીકરાઓ મળે, ફરીથી આ દેશને સીતા ઉર્મિલા માંડવી શ્રુત કીર્તિ જેવી વીરાંગનાઓ મળે અને ફરીથી આ દેશને એક મજાનો, જેમ અયોધ્યા નગરીની અંદર રામ રાજ્ય આવ્યું એમ ફરીથી આપના કુખેથી ખૂબ મજાના દિવ્ય સંતાનોની આ સમાજને ભેટ મળે. એ સાથે જય હિન્દ જય ભારત. મારી સાથે એક વખત મોટેથી બોલજો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય હિન્દ જય ભારત.